નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ખુલ્લો પડેલો ગુજરાતનો દરિયાકાંઠો જોખમી, હાઈ એલર્ટ. ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આશંકાથી ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાઈ એલર્ટ અપાયું. દેશ વિરોધી ડેટા સોશિયલ મીડિયામાં શેર કરતા 100 વખત વિચારજો. ફાર્મા ક્ષેત્રે કામ કરતા 39 વર્ષીય વિજય પટેલની સાયબર ક્રાઇમને લઈ ધરપકડ. મહારાષ્ટ્રમાં કોયડો ઉકેલાયો, ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધનની સહમતિ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભાની ચૂંટણીને લઈને ગઠબંધનની સહમતિ બની ગઈ છે, જેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી ત્યારે શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, જેમાં રાજ્યની 48 લોકસભા સીટોમાંથી ભાજપ 25 અને શિવસેના 23 બેઠકો ઉપર ચૂંટણી લડશે. એટલે કહી શકાય કે મહારાષ્ટ્રમાં જે અણઉકેલ કોયડો હતો તે હવે ઉકેલાઈ ગયો છે. કાશ્મીરમાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ દેશનો સૌથી વિશાળ દરિયા કિનારા ધરાવતા ગુજરાત રાજ્ય પર પણ આતંકી હુમલાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને ગુજરાતનો કચ્છથી લઈને વલસાડ સુધીનો 1640 કિલોમીટર દરિયા કિનારો ખુલ્લો પડ્યો હોય, પાકિસ્તાનથી પ્રેરિત આતંકી તત્વોને આ દરિયાઈ માર્ગે ઘૂસવું વધારે સરળ હોય, ગુપ્તચર એજન્સીઓ દ્વારા દરિયાકાંઠા ઉપરાંત રાજ્યભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પુલવામા થયેલા આતંકી હુમલા બાદ દેશ આખાને લઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે, તથા કોઈ પણ પ્રકારની દેશ વિરોધી ગતિવિધિઓને નજરઅંદાજ ન કરવા સરકારે કમર કસી છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર સરકાર અને સાયબર પોલીસે પણ પોતાની કમર કસી છે. આતંકી હુમલા બાદ ભારતભરમાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે કે જે લોકો સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ખોટી અને સનસનીખેજ માહિતી આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત કે સાથ નરેન્દ્ર મોદી કી બાત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય દ્વારા રાજ્યની 26 લોકસભામાં 26 વિડીયો રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિધાનસભા 68 થી ભારત કે મન કી બાત મોદી કે સાથ રથનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કરાવ્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે રથ જે આવ્યો છે, એ રથની અંદર કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે જે લોકોલક્ષી મહત્ત્વના જે નિર્ણયો લીધા છે એની સીડી બતાવવામાં આવી છે. દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે લોકોને પ્રેમ છે એ એવું દર્શાવે છે કે આવનારી 2019ની અંદર ફરી મોદી સાહેબની સરકાર બનશે અને મોદી સાહેબ વડાપ્રધાન બનશે. ભારત કે સાથ નરેન્દ્ર મોદી કી બાત એ અંતર્ગત સમગ્ર દેશમાં છેલ્લા 4.5 વર્ષમાં નરેન્દ્રભાઈએ જે કાર્યક્રમો કર્યા છે, નરેન્દ્રભાઈએ જે વિકાસ કર્યો છે આ દેશનો, એટલે કેન્દ્ર સરકારની યોજનાઓ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારની યોજનાઓ એ પ્રજા સમક્ષ જાય, એટલે કે સરકારનું 5 વર્ષનું સર્વૈયું એ પ્રજા સમક્ષ જાય, અને એની સાથે એક સૂચન બોક્સ પણ મૂકવામાં આવ્યું છે કે પ્રજા પણ એમાં સૂચન મોકલી શકે કે આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ પાસે શું અપેક્ષા છે, આ દેશને કઈ દિશામાં લઈ જવો જોઈએ, એ સૂચનો પણ સ્વીકાર્ય છે. સૂચન બોક્સમાં પ્રજા એના સૂચનો આપી શકે અને નરેન્દ્રભાઈ સુધી સૂચનો પહોંચવાના છે, અને આવતા દિવસોમાં એમાં જે સારા સૂચનો હશે આ દેશને એક યોગ્ય દિશામાં લઈ જવા માટે, તો એ સૂચનોનો પણ નરેન્દ્રભાઈ પોતે આવતા દિવસોમાં આ દેશ ઉપર જે વિકાસમાં ક્યાંય નાની મોટી ત્રુટિ હશે તો એ પણ એ પૂરી કરવાના છે. ત્યારે આજે રાજકોટ લોકસભામાં ગ્રામ્ય જિલ્લામાં આ રથ છેલ્લા 15 દિવસથી આ હતો અને ખૂબ સારી રીતે લોકોનો એમાં એને સફળતા મળી છે, લોકો એને વધાવ્યો છે. ત્યારે આજે વિધાનસભા 68માં સવારે 10 વાગે પારડી ચોક ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે, એટલે વિધાનસભા 68માં 3 દિવસ આ રથ રહેવાનો છે. ત્યારબાદ વિધાનસભા 70 ત્યાં 3 દિવસ રહેશે, પછી વિધાનસભા 69 રહેવાનો છે, અને તમામ બોર્ડમાં 1.5 દિવસ રહી અને એનો મુખ્ય માર્ગ છે એને આવરી લેવામાં આવશે. અને ખાસ વિશેષતા જો આપણે રથની જોઈએ તો એમાં LED છે, નરેન્દ્રભાઈનું સંબોધન છે,
નરેન્દ્રભાઈ સાથે વાત કરી શકીએ એટલા માટે મિસ કોલ આપવામાં આવ્યો છે. નરેન્દ્રભાઈ સૂચનો એ આપી શકે એના માટે સૂચનનું બોક્સ છે. આ બધું સાથે કરીને એક જનમત, એક ચૂંટણી ઢંઢેરા મેનિફેસ્ટો માટે આ કોઈ સૂચનો લેવામાં નથી આવતા, પરંતુ લોકોના મનમાં જે પડેલી વાચા છે એ વાચાને વેગ આપવા માટે નરેન્દ્રભાઈ આ પ્રયાસ કર્યો છે અને પ્રજાએ એને સ્વીકાર્યો છે. રાજકોટ ખાતે આવેલી ઇમ્પેરિયલ હોટલમાં એક દિવસીય ટ્રાવેલ બજાર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ પ્રકારના ડેસ્ટિનેશન તથા અનેક પેકેજીસ પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના અનેકવિધ લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ સ્થળો વિશેની માહિતી પણ મેળવી હતી. રાજકોટના લોકોને આ એક્સપોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ટ્રાવેલ શોખીન જે જનતા છે એમને સમર હોલિડેઝ અથવા તો જન્માષ્ટમી હોલિડેઝ બુક કરવા માટે આજનો દિવસ એક સોનેરી દિવસ કહી શકાય. ₹15,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપણે ઓફર કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો અત્યારે અમે હજી જસ્ટ 10 મિનિટ પહેલાં આપણે ઓપનિંગ કર્યું અને અત્યારે લોકોની ઇન્ક્વાયરીઝ સમાતી નથી એટલા ટેબલ્સ ઓક્યુપાઈ થઈ ગયા છે. જેટલી બને એટલી રાજકોટની જનતાને ઝડપથી આવવા માટે વિનંતી કરીએ છીએ કે આપ ઓફરનો લાભ લો અને અમારી સાથે જોડાઓ. શું વિશેષ ઓફર આ વખતે રાખવામાં આવી છે? અમે અત્યારે ₹15,000 સુધીનું ડિસ્કાઉન્ટ જો બુકિંગ કરાવે ત્યાં સુધી પેકેજીસ ઉપર, પ્લસ બુકિંગ કરાવેલે ટ્રાવેલ બેગ ફ્રી આપીએ છીએ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ફ્રી આપીએ છીએ, સોનાનો સિક્કો ફ્રી આપીએ છીએ, ગોવાનું 3 નેટનું પેકેજ બુક આપીએ છીએ લકી ડ્રો દ્વારા. આના સિવાય અસંખ્ય બીજી લાભ એવા આપીએ છીએ કે જે લોકો નોર્મલ ડેઝમાં બુક કરાવે એના કરતાં આજે બુક કરાવે તો એમને ફાયદો થાય. વિશેષ કારણ માત્ર એક જ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ નક્કી કરો કે તમારે દુબઈ જવું છે અથવા તો સિંગાપુર જવું છે તો એની એક્સ પ્રાઇઝ બજેટનો પ્રોબ્લેમ આવતો હોય છે લોકોને કે 50,000માં જવું કે 70,000માં જવું કે 1,00,000માં જવું. અત્યારે અમે 5 ટૂર ઓપરેટર રાજકોટના પ્રીમિયમ્સ ભેગા થઈને ટ્રાવેલ બજાર જ્યારે ઓર્ગેનાઇઝ કર્યું છે ત્યારે કોઈ એવી પ્રાઇઝની ગેમ નથી. લોકોને એવો વિશ્વાસ બેસે કે 5 એજન્ટ વચ્ચે આ એક ભાવ છે તેન ઇટ ઇઝ પ્રીમિયમ, જે ટ્રસ્ટ કહી શકાય એ ટ્રસ્ટ લોકોને બેસે મેઇન ઉદ્દેશ એવડો છે. અને લોકોને ખાસ કે અલગ અલગ કંપનીઝ પાસેથી બુકિંગ કરાવવા કરતાં એક જ જગ્યાએથી તમને જો બધી માહિતી મળી રહે તો એ લોકોને વધારે ફાયદાકારક થાય. બહુ સારો પ્રતિસાદ છે, તમે જોઈ રહ્યા છો બધા જ ટેબલો ઉપર જે અમારા અલગ અલગ ડિવિઝન છે, સિંગાપુર છે, હોંગકોંગ છે, દુબઈ છે, થાઈલેન્ડ છે, યુરોપ છે, સાઉથ આફ્રિકા છે, ડોમેસ્ટિક પેકેજ છે. તો બધા જે ગ્રાહક મિત્રો છે, જાહેર જનતા છે, જે લોકો ઇન્ટરેસ્ટેડ છે ચબાવવા માટે બધા પોતપોતાની રીતે એની ઇન્ફોર્મેશન મળી રહ્યા છે. વિશેષમાં એક અમે એવો મેસેજ આપશું અમારી સર્વિસ થ્રુ કે તમે કોઈ છેતર મતલબ ડિસ્કાઉન્ટ છે એ અમે અત્યારે આજના દિવસ માટે અમે રાખેલું છે, ઓફર કરેલું છે, પણ એની સામે અમે ફ્યુચરની અંદર પણ એવી રીતે આવશું કે ડિસ્કાઉન્ટ વગર પણ અમે આવી શકશું, જે અમે સર્વિસ ઓરિએન્ટેડ લઈને આવવા માગીએ છીએ. પહેલી વખત છે એટલે અમારે એક કસ્ટમરને થોડુંક આકર્ષિત કરવા માટે ડિસ્કાઉન્ટની ઓફર અમે આપી છે, પણ અમારું ભવિષ્યમાં એવો પ્લાન છે કે ડિસ્કાઉન્ટ વગર પણ અમે સારી સર્વિસને જે અત્યારે આપીએ છીએ એ જ કરતાં સારી સર્વિસ અને વિધાઉટ ડિસ્કાઉન્ટ, જેથી કરીને કસ્ટમર છે એને ખબર પડે કે નહીં આપણે અહીંયા જશું તો આપણને એક ફિક્સ રેટની અંદર અને સારી સર્વિસ મળી રહેશે. હા, અમારું સમર મહિનામાં જે મે મહિનાની અંદર ઉનાળુ વેકેશનની અંદર ફેમિલી લોકો વધારે સિંગાપુરને વધારે પ્રિફર કરતા હોય છે. સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ છે, હોંગકોંગ, મકાઉ ક્રુઝ છે અને યુરોપ છે, જે ઇન્ટરનેશનલમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તો એની અંદર અમે ઘણા બધા ગ્રુપ ડિપાર્ચર લઈને આવ્યા છે પ્રીમિયમ એરલાઇન્સ સાથે, સિંગાપુર એરલાઇન્સ સાથે, એર ઇન્ડિયા સાથે, એમિરેટ્સ એરલાઇન્સ જે છે ગલ્ફની કન્ટ્રીની એરલાઇન્સ છે, પ્રીમિયમ એરલાઇન્સ છે, એની સાથે બધા ઘણા બધા પેકેજ લઈને આવ્યા છીએ. મહીસાગર જિલ્લાના લુણાવડા તાલુકાના વરધડી ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમના સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી એટીએમ લૂંટનો પ્રયાસ કર્યો હતો. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા જિલ્લા પોલીસ દ્વારા વરઘડી સામે થયેલી એટીએમ તથા રહેણાંક મકાનોમાં થયેલી ધાડ તેમજ બીજી વિવિધ 25 જેટલા લૂંટને ભેદ ઉકેલી અને આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અને જેના અનુસંધાનમાં એક નાકાબંધી રાખવામાં આવેલી જિલ્લા વિસ્તારમાં, અને પીએસઆઈ બાલાસિનોર અને એલસીબી પોલીસ બધા સંયુક્ત ટીમ સાથેનું એક નાકાબંધીમાં માહિતી મળેલ કે આ પ્રકારનું વાહન છે એમાં દાવતકુળ માણસો છે, એમને રોકી એમની પૂછપરછ કરતા એ લોકો દાહોદ જિલ્લાના વતની હતા. એમાં એક ઉમેશ અને બીજાનું નામ છે રૂમાલભાઈ, એ બંને ને ટોટલ 4 લોકો આ જિલ્લામાં ઘરફોડ, ચોરીઓ, લૂંટ અને ધાડના ગુનાઓ પણ એમને કરેલ છે. એમની પાસેથી આપણે 2 વાહનો પણ રિકવર કરેલ છે.
અને મહીસાગર જિલ્લાના સંતરામપુર કોઠંબા પોલીસ સ્ટેશન ઉપરાંત સમગ્ર રાજ્યના પણ એ લોકોએ 26 જગ્યાએ આ પ્રકારના ગુનાઓ કરેલ છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, સુરત, વડોદરા, નડિયાદ, આણંદ વગેરે જિલ્લાઓમાં પણ એમણે આ પ્રકારની લૂંટધાડ અને ઘરફોડ ચોરીઓ પણ કરેલ છે. એટલે ટોટલ મહીસાગર પોલીસ એનસીબીના પૂછપરછમાં 26 ગુનાઓ ડિટેક્ટ થયા છે. અને આ લોકોની એમઓ એ પ્રકારની હતી કે જ્યારે પણ આ પ્રકારના ગુનાઓ કરવા નીકળે ત્યારે ઘરમાં જે પણ લખો હોય એમને ખૂબ ઢોર માર મારી અને તમામ વસ્તુ એમની લૂંટી લેવાની, અને લૂંટ કરવા જતા પહેલા આગળ એક નંબર વિનાનું બાઇક રાખવાનું કે જે એરિયાની પૂરેપૂરી માહિતી આપે, અને એમને એમ લાગે કે હવે આ સલામત વાતાવરણ છે, લોકોને અવર જવર નથી, ત્યારે જે પાછળ ગાડી એ ક્રુઝર ગાડી એમને રાખી હતી એમના પાછળ જે બેઠેલા હોય આરોપીઓ એ આવી અને આ પ્રકારના ઘરફોડ ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓ કરેલા. રાજકોટ એસટી કર્મચારીઓ દ્વારા તારીખ 18 અને 19 બે દિવસ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યારે એસટી યુનિયન વેકરિયાભાઈએ અપ્તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાતમા પગાર પંચની માંગણી ન સ્વીકારાતા બે દિવસના ધરણા બાદ માંગણી નહીં સંતોષાય તો 20 તારીખના રોજ એક દિવસની માસ સીએલ મૂકી તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે એસટીના કર્મચારીઓ એસટીની સંકલન સમિતિના આદેશ મુજબ આજે એવું નક્કી કર્યું કે ભારત દેશની અંદર પુલવામા જે બનાવ બન્યો જમ્મુ કાશ્મીરમાં, કે જે જવાનો -45 ડિગ્રીના તાપમાનમાં આપણી રક્ષા કરે છે, કે જે જવાનો એના કુટુંબને, એના પરિવારને, એના નાના બાળકોને મૂકી અને આપણી રક્ષા માટે જે પોતાની શહાદત વહોરે છે, આજે ગંભીર બનાવ બન્યો છે પુલવામા, એ કોઈ દિવસ ચાખી ન લેવાય. એસટી કોર્પોરેશન પણ આ દેશનું એક અંગ છે, એસટીના કર્મચારીઓ આ દેશના અંગ છે, અને આ કર્મચારીઓએ આજે 2 મિનિટ મૌન પાડી અને આ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. અને આજે અમારો આ એક કાર્યક્રમ છે કે બે દિવસ અમે ધરણા ઉપર બેસવાના છીએ, સર્વપ્રથમ શ્રદ્ધાંજલિ આપી, ત્યાર પછી અમારા મુદ્દાઓ માટે અમે ધરણા કરી છીએ. આખા ગુજરાતભરના કર્મચારીઓ 18 અને 19 બે દિવસ બપોરે 12 થી 4 વાગ્યા સુધી, મિત્રો જોઈ રહ્યા છો કે આ તડકાની અંદર પણ અમારો કર્મચારી ઊભો ઊભો ધરણાની અંદર, અપવાસ આંદોલનની અંદર જોડાયો છે. અમારા પ્રશ્નો છે કે આટલા બોર્ડને આ સરકારે સાતમું પગાર પંચ આપી દીધું, એસટીને આપવામાં ગલ્લા તલા કરે છે, એસટીના 45,000 કર્મચારી છે એનો પરિવાર ગણો, આ મોંઘવારીમાં મારો કામદાર શું કરે? સરકાર એમ કહે છે કે એસટીના કર્મચારીઓ અને પોલીસના કર્મચારીઓ કામ કરતા નથી. આવો અને જોવો, મારા એસટીના કર્મચારીના ડ્રેસમાં છારી વળી જાય છે, 3 દિવસે એના ઘેરે પહોંચે છે. આજે વિદ્યાર્થીઓને 80% કન્સેશન આપે છે એસટી કોર્પોરેશન. આજે અંધજનો, વિકલાંગો, કેન્સરના પીડિતો, ધરતીકંપથી હોય કે પાણી ભરાઈ ગયા હોય, મારો એસટીનો કર્મચારી બસ મૂકીને એના પરિવારની ચિંતા કરવા ઘેરે નથી જતો, એ આ જાહેર જનતા માટે સેવા કરે છે. આ કર્મચારીઓને સાતમું પગાર પંચ આપવું જ જોઈએ. આ સરકારને સાતમું પગાર પંચ આપવા માટે આ તકે અમારી સંકલન સમિતિ વતી અમે વિનંતી કરી છે, નહીતર કોઈ પણ સરકાર હશે આ એસટીનો કામદારી. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના ગૃહ વિભાગે 18 આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે, જે અંતર્ગત પશ્ચિમ કચ્છના પોલીસ વડાની ડીઆઈજી રેન્જમાં બઢતી સાથે અમદાવાદમાં બદલી કરાઈ છે. એસપી મહેન્દ્ર એસ ભરાડાની અમદાવાદના સેક્ટર 2માં એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે બદલી કરાઈ છે. તેમના સ્થાને અમદાવાદના ઝોન 6ના ડીસીપી સૌરભ તોલંબિયાની પશ્ચિમ કચ્છ એસપી તરીકે નિમણૂક કરાઈ છે. દોડો આપણે જે બધો સહી પણ મેં કરેલો છે. એ સિવાય દર મહિને અમારા હરેન સાહેબની મિટિંગમાં પણ અહીંયા આવવાનું થતું હતું, એટલે આમ જોવા જઉં તો કચ્છ સાથે અને ભાવનગર જ્યારે કોર્સ કર્યું છે, અમરેલી કર્યું છે. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આગામી 23 થી 26 ફેબ્રુઆરીના રોજ દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવ નિમિત્તે સોમનાથથી 12 જ્યોતિર્લિંગના તેલબોત રથ ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે, જેમાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ, રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ, બીજ નિગમના ચેરમેન રાજશ્રીભાઈ ચોટવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુથાણી તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
ઓખામાં ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત સાગર ખેડૂ સાયકલ રેલી કાર્યક્રમ 2019 ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલીને સફળ બનાવવા ઓખા હાઈસ્કૂલના આચાર્ય જેબી જાડેજા, સ્ટાફ, શિક્ષક ગોજિયા, ચાંદનીબેન કોટેચા વગેરેએ જહેમત ઉઠાવી હતી તથા 19 ફેબ્રુઆરીના રોજ દર વર્ષની માફક આ વર્ષે પણ 40મી મહાજન સ્મારક સમૃદ્ધ હોડી સ્પર્ધા 2019 આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઓખા દામજી જેટીથી બેટ ટાપુ ફરતે 40 કિલોમીટરની દરિયા સફરમાં કુલ 35 સઢવાળી હોડીઓ ભાગ લેશે. આજે આજરોજ તારીખ 16/2/2019 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા રમતગમત અધિકારી તરફથી એક સાગર ખેડૂ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલ રેલીનો હેતુ સાગર ખેડૂની અંદર એ જાગૃતતા આવે અને ઉત્સુકતા વધે. તો આ સાયકલ રેલીની અંદર અમારી ઓખા હાઈસ્કૂલથી ગાતરાળમાના મંદિર સુધી એનું આયોજન કરવામાં આવેલ હતું અને આ સ્પર્ધાની અંદર 35-40 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને એમનો જે રૂટ છે ઓખા હાઈસ્કૂલથી ગાતરાળમાના મંદિર સુધી અહીંયા ચા પાણી નાસ્તો કરી અને પાછા પરત હાઈસ્કૂલે આ રેલી પૂર્ણ થશે. ગોધરા શહેરના મધ્યભાગમાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમ તોડી તસ્કરોએ 2.5 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડોગ સ્કવોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પટેલવાડા એટીએમમાંથી પોલીસમો એટીએમ કાપી ચોરી કરી લઈ ગયેલ છે. આશરે 2-2.5 લાખ રૂપિયાની ચોરી છે. પોલીસે ડોગ સ્કવોડ એફએસએલની મદદથી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ભુજ મામલતદાર કચેરી પાસે ઈવીએમ વેર હાઉસનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે પાસે જ છેલ્લા 17 વર્ષથી મહિલા દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને અગાઉ અનેક વખત નોટિસો આપ્યા બાદ પણ દબાણ હટ્યું ન હતું. આ દબાણ જાહેર માર્ગ પર લોકોને અડચણરૂપ હોવાથી 10 દિવસ પૂર્વે દબાણની જગ્યા ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે જગ્યા ખાલી ન થતાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની ટીમ દ્વારા સ્થળ પર જઈને બુલડોઝર ફેરવી દબાણ હટાવવામાં આવ્યું હતું. ભુજમાં અનેકવિધ દબાણો કરવામાં આવ્યા છે, ત્યારે આવા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ બાબતે સરકાર દ્વારા હકારાત્મક વલણ ન અપનાવવામાં આવતા કેશોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ જૂનાગઢ ખાતે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. આરોગ્ય કર્મચારીઓની હડતાલથી કેશોદ તાલુકાના અનેક ગામોમાં દદ્દદ્ર હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર સામે તમામ પીએચસી મુકામે મેડિકલ ઓફિસરને ફરજ ઉપર રહેવા જણાવી દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે અમારે જે લેપટેક છે અને જે ફિલ્ડનો એમપીએડબલ્યુ અને એફએડબલ્યુ સ્ટાફ છે તે અત્યારે સ્ટ્રાઇક પર છે. બાકી અત્યારે એનામાં અને જે એમબીબીએસ એમઓ છે તે અત્યારે બીજા ડિસ્પેન્સરીમાં ચાર્જમાં છે, તો 1-2 દિવસથી ત્યાં ફરજ બજાવે છે. પણ ત્યાં સુધી પણ અહીંયા અત્યારે કોઈ પણ પેશન્ટ હેરાન ન થાય એ માટે મને ફરજ પર મૂકવામાં આવી છે અને બધા પેશન્ટને રેગ્યુલર પ્રાથમિક સારવાર આપવામાં જ આવે છે અને જે લોકોને વધારે જરૂર હોય સારવાર એને અમે કહેશો સીએસસી ખાતે ફરજ બજાવી દઈએ છીએ. અત્યારે અમે આરોગ્ય કેન્દ્ર અગતરાઈ અંદરમાં 14 ગામ આવે છે અને ત્યાંના જે દર્દી છે તેમાંથી કોઈ બી હેરાન થતું નથી અને બધાને અમે અહીંયા પ્રાથમિક સારવાર એમને જેટલી અમારાથી બનતી હોય તે તમામ પૂરી પાડીએ. રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને સંતોષવા છેલ્લા થોડા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ જોડાઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજરોજ અમારી મહાસંઘના આદેશ મુજબ રાજકોટ જિલ્લા મુકામે આજે આરોગ્યના કર્મચારીઓની મહારેલીનું આયોજન કરેલું હતું અને અમે આ રેલી પૂર્ણ કરી અને અમારા 13 મુદ્દાની માગણી છે સરકારમાં અમે અવારનવાર રજૂઆતો કરેલી છે, અધિકારી લેવલે બેઠકો થઈ, પણ અત્યાર સુધી અમારા આ પ્રશ્નનો નિવેડો આવેલો નથી. એટલે સરકારને અમારી માગણી છે કે તાત્કાલિક આને નિવેડો આવે અને ગ્રામ્ય કક્ષામાં જે લોકો હેરાન થાય છે, આરોગ્યથી વંચિત રહે છે, એ લોકોને એનો હક મળે અને સરકાર અમારો નિવેડો લાવે એવી અમારી માગણી છે. ગ્રેડ પે સહિત જુદા જુદા 13 મુદ્દા છે અને સરકારમાં અવારનવાર સરકારમાં પણ રજૂઆત કરેલી છે. 13 મુદ્દા અંગે સરકારે કોઈ અભિગમ કે કોઈ લેખિત બેઠક કરેલી નથી, જેથી કર્મચારીમાં રોષની લાગણી અત્યારે દેખાઈ રહી છે.
આગામી દિવસોમાં અમારા મહાસંઘ આજ રોજ અમારે રેલીનો કાર્યક્રમ હતો, હવે અમારો મહાસંઘ આદેશ જે કરશે એનું ચુસ્તપણે અમારા રાજકોટ જિલ્લાના આરોગ્યના ટોટલી કર્મચારીઓનું સંપૂર્ણપણે પાલન કરશે અને જે મહાસંઘ આદેશ કરે એનો સંપૂર્ણપણે પાલન કરશું. અમે સરકારમાં અવારનવાર જે અમારા 13 મુદ્દા છે એમાં મેઇન પગાર વિસંગતા છે, જેને લઈને અમે અવારનવાર રજૂઆત કરી છે, છતાંય અમારી કોઈ પણ માંગણી સામે સરકારે હજી સુધી ક્યારેય ધ્યાન જ નથી લીધી. આજે અમે જાણીએ છીએ કે અમારે આવું ન કરવું જોઈએ, કારણ કે અમે ફિલ્ડના કર્મચારી છીએ કે જ્યાં કણે કોઈ પણ કોઈ જાતની સેવા મળતી નથી એવી જગ્યાએ અમે માતૃમરણ બાળમરણ જે સરકારના જે હેતુઓ છે એ બધા અમે સિદ્ધ કરીએ છીએ, છતાં પણ અમે આ જે પગલું ભરી રહ્યા છીએ ખોટું છે. પણ જો હવેના દિવસોમાં સરકાર અમારી સામે અત્યારે જે અમે હડતાલ ઉપર છીએ એના સામે નહીં જોવે તો આગામી દિવસોમાં કર્મચારીઓમાં ખરેખર ખૂબ જ આક્રોશ છે. અને હવે આગળનો કાર્યક્રમ અમારો જે મહાસંઘ આદેશ કરે એ પ્રમાણે છે. અત્યારે જે આજની અમારો રેલીનો પ્રોગ્રામ હતો એ અમે સંપૂર્ણ રીતે મૌન જાળવીને કર્યું છે, બરાબર. અને હવે આગામી દિવસોમાં જે અમારો મહાસંઘ આદેશ કરે એ પ્રમાણે અમે વર્તવાના છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો, પગાર અને ગ્રેડ પે વધારાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. આ તકે મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આ રેલીમાં આરોગ્ય વિભાગની મહિલાઓ પણ જોડાઈને પગાર ધોરણનો વિરોધ નોંધાવ્યો હતો. જામનગર તથા દેવભૂમિ દ્વારકા આરોગ્ય વિભાગ, પંચાયત અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સંસદીય વિસ્તારનો સાંસદ આરોગ્ય મેળો એમપી શાહ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. આરોગ્ય મેળામાં પધારેલા દરેક નાગરિકને તેમના રહેણાંકના સ્થળેથી આરોગ્ય મેળા સુધી લાવવા લઈ જવાની સગવડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી હતી. આ આરોગ્ય મેળાનો લાભ લેતા તમામ નાગરિકોને પોતાના આરોગ્ય અંગે જાગૃત થવા અને વ્યસનથી મુક્ત થવા સાંસદે અનુરોધ કર્યો હતો. માનનીય પ્રધાનમંત્રી શ્રીના વિઝનથી, એમના ખૂબ સરસ વિચારથી અને જન જન તંદુરસ્ત તો દેશ તંદુરસ્ત, જન જન જાગૃત તો અનેક બીમારીઓથી દેશ નાબૂદ, આ વાત આ વિચાર લઈ અને આપણા આરોગ્ય મંત્રાલય એટલે આરોગ્ય મંત્રી શ્રી નડ્ડાજીના નિર્દેશ અનુસાર દરેક સંસદીય ક્ષેત્રમાં અને એમાં આજે જામનગર લોકસભામાં આજે સાંસદ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકા આવી રીતે આ ત્રણેય ક્લસ્ટરના સંયુક્ત ઉપક્રમે આજે સમગ્ર સંસદીય ક્ષેત્ર માટે એક આરોગ્ય મેળાનું આયોજન થયું છે, જેમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં આ ત્રણેય ક્લસ્ટર્સમાંથી લાભાર્થીઓ એટલે જેને જેને પોતાનું ચેકઅપ કરાવવું હોય, અન્ય કોઈ તકલીફ હોય એના માટે નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. સાથે અનેક જાગૃતતા અભિયાનો, બેટી બચાવ બેટી પઢાઓ, ટોબેકો, ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં માઉથ એટલે ઓરલ કેન્સર બહુ કોમન છે અને ઓરલ કેન્સર માટે જાગૃતતા એટલે વ્યસન મુક્તિ હોય, ટોબેકો તરફ ની જાગૃતતા હોય કે તમાકુથી તમને શું શું પ્રશ્ન ભવિષ્યમાં થઈ શકે એનો એક અહીંયા જાગૃતતા, ખાસ કરીને બેટી બચાવ બેટી પઢાઓ તરફ દરેક બહેનો જે આ કેમ્પમાં આવે છે એમનો ખૂબ ઉત્સાહ છે અને દરેક બહેનો જે અહીંયા પેશન્ટ તરીકે પણ આવે છે, લાભાર્થી તરીકે આવે છે, એને આ મેસેજ અહીંયા મહેંદી દ્વારા પણ અને ખાસ અહીંયા દરેક બહેનોએ મને એવું પણ કીધું કે બેન અમે એક દીકરીની માતા છીએ, અમે પોતે પણ એક દીકરી છીએ એટલે અમે આ મેસેજ અમારા પરિવારમાં અને સમાજમાં આગળ લઈને જવા માંગીએ છીએ ને ઘણા દિવસ સુધી આ મહેંદીના માધ્યમથી પણ અમે આનો પ્રચાર કરશું. આ વાત મજબૂતીથી ક્યાંક દરેક વ્યક્તિને ખ્યાલ આવે અને દીકરીઓનું મહત્ત્વ આપણે દરેક વ્યક્તિ સમજે એ પ્રમાણનું અમે આયોજનમાં પણ ભાગરૂપ રહેશું. એટલે ખૂબ ઉત્સાહ આ હેલ્થ મેળામાં, ખૂબ સરસ આયોજન સમગ્ર આરોગ્ય ટીમ આરોગ્ય પરિવાર વતી કરવામાં આવ્યું છે. પોરબંદરના માધવપુર ઘેડ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવનાર વીરાભાઈ મકવાણાના પરિવારની 18 વર્ષની દીકરી સાથે એકલતાનો લાભ લઈ દુષ્કૃત્ય આચર્યું હતું. પરિણામ સ્વરૂપે યુવતીને ગર્ભ રહી જતા ડોક્ટરોની સલાહ સૂચન વગર દવા આપતા યુવતીનું સ્વાસ્થ્ય લથડ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે યુવતીના પરિવારે તેને જૂનાગઢ સિવિલમાં દાખલ કરી હતી અને ડોક્ટરો દ્વારા આશ્વાસન આપી દુષ્કૃત્ય આચરનાર સામે ફરિયાદ પણ નોંધાવી હતી. વલાભાઈ બાબુભાઈ મોમનિયા ને જોખિયા
ના મુસ્લિમ હિન્દુ નું બોલું કે આમાં આખા હિન્દુ આવે છે. અચ્છા, એ ક્યાં રહ્યા છે? એ ખાવડા વિસ્તાર, માધુપુર ખાવડા. અચ્છા, શેનો કામ ધંધો કરે છે? એ ખાણી વકાવે છે અત્યારે. એનું નામ શું કીધું તમે? વલીભાઈ બાબુભાઈ જોખિયા. નાની તાત્કાલિક એમરજન્સી કાર્યવાહી થવી જોઈએ, સરકાર પાસે અમારી માંગ છે. તમને અત્યારે પોલીસની કામગીરીથી સંતોષ છે? મુંદલ અત્યારે પોલીસની કામગીરીમાં મુંદલ સંતોષ છે ને, પોલીસી આમાં મિની ભગત કરેલું છે. 100% 110% 100% નહીં. તમે પાછી ફરિયાદ કરવાના છો? અત્યારે અમે ફરિયાદ કરવાના છે ને, અહીં અમારા જિલ્લામાં પોરબંદર જિલ્લામાં ફરિયાદ નહીં સંભળાય તો અમે આગળ ફરિયાદ કરશું, ગાંધીનગર કરશું, ગાંધીનગર નહીં તો દિલ્હી સુધી અમે લડી લેવા ત્યાં છીએ. અત્યારે પોરબંદર જિલ્લાના કડચ ઘેડ ખાતે કાદલી આઈના સ્થાપના દિવસ નિમિત્તે સમસ્ત કડચ ગામ વતી રક્તદાન શિબિર સાથે રાત્રિના ભવ્ય ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ તેમજ આશા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર સાથે સ્ટાફ ઉપસ્થિત રહીને રક્તદાતાઓનું રક્ત 73 બોટલોમાં એકઠું કરાયું હતું, જે થેલેસેમિયાથી પીડિત બાળકો માટે કડચ સહિતના લોકોને આપવામાં આવશે. સેલવાસમાં આવેલા બાલભવન ખાતે 20 સિનિયર કરાટે ખેલાડીઓએ યુટી લેવલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. સાથોસાથ સિનિયર કરાટેના ખેલાડીઓને ટૂલ્સ અને રેગ્યુલેશન જે નેશનલ લેવલ ઉપર જરૂરી હોય તેને લઈ કોર્સ પણ શીખવવામાં આવ્યો હતો. આ તકે નેશનલ કોચ તથા રેફરી માસ્ટર રાધાકૃષ્ણન, રેફરી અને નેશનલ જજ રમેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તમામ કરાટે ખેલાડીઓને પ્રમાણપત્ર અને વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા. રેવિલી સિલવાસા બાલભવન મેં આજ સિનિયર બેલ્ટ કા, યાની સિનિયર સબ બડે બચ્ચોં કા, જો બચ્ચે જો યહાં પે સીખે ગયે વહી બડે બચ્ચોં કા કોમ્પિટિશન રખા ગયા યુટી લેવલ કા. વો ઇસલિયે રખા કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પૂરા ફોલો કરકે બચ્ચોં કો અચ્છે તરીકે સે આગે બઢાને કે લિયે. તો યહાં પર આજ 18 બચ્ચે પાર્ટિસિપેન્ટ કિયે, ઉસમે અચ્છે 9 ગર્લ્સ હૈ. તો મહારાષ્ટ્ર સે ભી આયા હુઆ હૈ ઓર કાનવેલ દાદરા और बाकी सिलवासा के बच्चे हैं. तो इसमें बच्चे मेडल जीत के अपना नाम रोशन किया है और आने वाले दिनों में छोटे बच्चों को यूटी लेवल में करवा देंगे. उसके बाद ठीक अगले वेकेशन में नेशनल लेवल करवाने के हमारा प्लान है. हम बाल भवन डायरेक्टर और असिस्टेंट डायरेक्टर मिस्टर रोनी साहब से बात करके हम लोग प्रोग्राम सेट करेंगे. तो उसके अलावा रेफरी सेमिनार भी रखने वाला है. और रेफरी सेमिनार इसलिए रखना है कि सर हर एक बच्चे को रूल्स एंड रेगुलेशन के बारे में पता होना चाहिए. तो यहाँ पर सीनियर बेल्ट है, सीनियर रेफरी भी है, जजेस भी हैं. तो इन लोगों को रूल्स एंड रेगुलेशन के बारे में बताया और उन लोगों का आज प्रैक्टिस भी किया है, ओरल भी और राइटिंग कल रखा गया है. उसके बाद इन लोगों को एग्ज़ाम देने के लिए दिल्ली या कोई भी जगह पर जो रखने वाला है वहाँ पर ले जाएगा. फिर अपना बाल भवन से हर साल में कंपटीशन में जाता है, ये बच्चे जीत कर भी आता है. अभी अभी एक वीक पहले दमन गए थे, वहाँ से 5 बच्चे जीत के आए हैं. हर टाइम जीत के आता है और गवर्नमेंट की तरफ से भी सपोर्टिंग है SGFI में. तो हम लोग आने वाले दिनों में SGFI यहाँ पे करवाने के लिए सर से रिक्वेस्ट करेंगे. मुझे उम्मीद है कि यहाँ पर धारण वाली में नेशनल इंटरनेशनल પાલિતાણા અને વિકાસ વર્તુળ ભાવનગરના સહયોગથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ત્યારે પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી અને કારકિર્દી માર્ગદર્શન આપતો સેમિનાર અત્યારે અમે કરીએ છીએ. એમાં બહુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અત્યારે એમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, કેવી રીતે ઓછા સમયમાં સારી તૈયારી કરવી અને 10માં પછી કેટલા કેટલા એમને સ્કોપો છે. ધારો કે 10 પછી કોમર્સ કે સાયન્સ કર્યા પછી એને કારકિર્દીના વ્યવસાયમાં કેટલા એના લક્ષ્યો છે એની વિશે અમે માહિતી આપીએ છીએ. અને આ માટે
અમારે વિકાસ મંત્રમાં હું પરેશ ત્રિવેદી છું અને વિતેશભાઈ સોલંકી છે, તે માર્ગદર્શન આપીએ છીએ અને આ માટે અમે સારા સંચાલકો જે છે એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા સંચાલક મંડળનો હેતુ માત્ર સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવાનો છે અને આ હેતુના અનુસંધાનમાં આજરોજ પાલિતાણાની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12માં પરીક્ષામાં કેવી રીતે વધુ ગુણ મેળવવા એ અંગેનું એક માર્ગદર્શન સેમિનારનું આયોજન વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગરના સહયોગથી અમે આજ કરેલ છે. સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ, વો સબકો અપના લે ઓર સબ ઉસકો અપના લે. બેટી કેસી હો? બેટી બહોત અચ્છી હું મમ્મા. બેટી સસુરાલ મેં સબ આપકા આશીર્વાદ હૈ ઓર રાજાણી કા સાથ હૈ. રાજાણી મેં સાલા જીવન ભર કા અતૂટ બંધન. आवाज हमारे घर में गूंजे, ये आवाज राजाणी माउथ फ्रेशनर की है. राजाणी है यहाँ. आज कहाँ है तुम्हारी वो? अरे खाना तो हो गया, वो कहाँ है? राजाणी माउथ फ्रेशनर, रिफ्रेश हो जाओ. राजाणी है यहाँ. રાજાણી માઉથ ફ્રેશનર, જીવન ભર કા અતૂટ બંધન. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. કેશોદના એમડી વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી પુલકાઓની કાલી ગહેલી ભાષામાં નાટક કૃત્ય ડાન્સમાં નંબર આવ્યા હોય તેને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ નોર્થ રાજકોટ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સર્વરોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં 250 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને એની સાથે સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે અને આ આયોજન કરવા પાછળનો અમારો જે પર્પસ છે, અમારા જે ભાઈ શ્રી સ્વર્ગસ્થ કિરણભાઈ રામોલિયાની આજની 5મી પુણ્યતિથિ નિમિત્તે અને સાથે સાથે આ જે રક્ત અમે એકઠું કરશું એનો સદુપયોગ થેલેસેમિયાગ્રસ્ત જે પણ બાળકો છે અને દર્દી નારાયણ અને એ ઉપરાંત હમણાં આપણે 2-3 દિવસ પહેલાં જે આ હુમલો થયો છે, જે એટેક થયો છે એમાં જે ઘાયલ થયેલા સૈનિકો માટેનો અમારો મેઇન પર્પસ છે કે આ બ્લડ એમનો ઉપયોગમાં આવે અને ક્યાંકને ક્યાંક આપણે મેક્સિમમ લોકોની જિંદગી બચાવી શકીએ એ હેતુથી અમે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. બ્લડ કેમ્પ તો અમે પણ કરીએ છીએ, દર વર્ષે મેગા કેમ્પનું આયોજન કરીએ છીએ, પણ અમારા ભાઈ શ્રી કિરણભાઈની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિએ આયોજનનું સરસ કાર્ય થયું છે અને હું તો રાજ ફાઇબર કોલિંગ સિસ્ટમ ગ્રુપને કહું છું, દર વર્ષે તમે કિરણભાઈની તિથિએ બ્લડ કેમ્પ કરજો અને સારું આયોજન કરે છે અને ગરીબ દર્દીને પણ
ફ્રી ઓપમાં બ્લડ આપે છે. રાજ કોલિંગ સિસ્ટમ દ્વારા સ્વર્ગવાસી કિરણભાઈ મનુભાઈ રામોલિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે ગત તારીખે વાવડી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં 200 જેટલી બોટલ એકઠી કરવામાં આવી છે. આ રક્ત થેલેસેમિયા રહિત બાળકો અને પુલવામાના ઘાયલ સૈનિકોને અર્પણ કરવામાં આવશે, તેમજ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે. અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને એની સાથે સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે અને આ આયોજન કરવા પાછળનો અમારો જે પર્પસ છે, અમારા જે ભાઈ શ્રી સ્વર્ગસ્થ કિરણભાઈ રામોલિયાની આજની 5મી પુણ્યતિથિ નિમિત્તે અને સાથે સાથે આ જે રક્ત અમે એકઠું કરશું એનો સદુપયોગ થેલેસેમિયાગ્રસ્ત જે પણ બાળકો છે અને દર્દી નારાયણ અને એ ઉપરાંત હમણાં આપણે 2-3 દિવસ પહેલાં જે આ હુમલો થયો છે, જે એટેક થયો છે, એમાં જે ઘાયલ થયેલા સૈનિકો માટેનો અમારો મેઇન પર્પસ છે કે આ બ્લડ એમનો ઉપયોગમાં આવે અને ક્યાંક ને ક્યાંક આપણે મેક્સિમમ લોકોની જિંદગી બચાવી શકીએ એ હેતુથી અમે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. ભુજમાં કોર્ટની અંદર થયેલા હુમલાની ઘટના સંદર્ભે ભુજ બાર એસોસિએશને ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા. કોર્ટમાં હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરીને સુરક્ષાના મુદ્દે એસોસિએશનના તમામ વકીલો કોર્ટના કામથી અળગા રહ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કોર્ટ અંદર સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાઈ કામસર કોર્ટમાં આવતા મુલાકાતીઓને આઈડી સાથે જ કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવા તેમજ સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, કોર્ટની અંદર ચુસ્ત સુરક્ષા જળવાય તે માટે કાયમી યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ વકીલોએ કરી હતી. પૂજ્ય દાદા ભગવાન દીક્ષિતા આત્મજ્ઞાની દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ રાજકોટના આહીર ચોક પાસે યોજાયો હતો. દાદા ભગવાન પરિવાર દ્વારા યોજાયેલા આ 2 દિવસીય કાર્યક્રમમાં ભાવિકોની જ્ઞાનવિધિ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અમારા દાદા ભગવાન પરિવાર તરફથી દર વર્ષે અલગ અલગ સેન્ટરોમાં આખા વર્ષ દરમિયાન સત્સંગો યોજાતા હોય છે અને એમાં પૂજ્ય દીપકભાઈ અલગ અલગ સેન્ટરોમાં વર્ષ દરમિયાન દરેક જગ્યાએ સત્સંગ આપવા જતા હોય છે. રાજકોટમાં આ સાલ 2 દિવસ માટે સત્સંગ ઉઠવાયો છે. એમાં તારીખ 16ના રોજ જનરલ સત્સંગ છે અને તારીખ 17ના રોજ એટલે કે આવતીકાલે એક જ્ઞાનવિધિનો કાર્યક્રમ છે. આ 2 મુખ્ય કાર્યક્રમો 2 દિવસ માટેના છે. એમાં જ્ઞાનવિધિનો જે કાર્યક્રમ છે એમાં આપણે ખરેખર આપણી જાતને આપણા નામથી ઓળખીએ છીએ પણ ખરેખર હું કોણ છું અને મારે આત્મજ્ઞાન માટે શું કરવું જોઈએ એનો આત્મજ્ઞાનનો ભેદ એટલે હું કોણ છું એ ખરેખર સમજ પડે એના માટેની 48 મિનિટની એક જ્ઞાનવિધિ હોય છે જે પૂજ્ય દીપકભાઈ બધા મુમુક્ષો અને એ જ્ઞાનવિધિ કરાવતા હોય છે. એ માટેનો આવતીકાલે એ કાર્યક્રમ છે અને એ જ્ઞાનવિધિ પૂરું થયા પછીનું જીવન કેવી રીતે જીવવું આપણે એના વિશેની 5 આજ્ઞાઓ સમજાવતા હોય છે. આવી રીતે આવતીકાલે કુલ 2-2.25 કલાકનો આ જ્ઞાનવિધિના પ્રયોગનો કાર્યક્રમ છે જેને અમે ભેદ જ્ઞાનનો પ્રયોગ કહીએ છીએ અને એ દરેકના જીવનમાં આ મોક્ષ માર્ગે મુમુક્ષુ તો હોય છે પણ મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત કરવો અને અંતિમ અત્યંતિક મોક્ષ શું છે એનો ખ્યાલ તો ભેદ જ્ઞાનની વિધિ લીધા પછી જ આપણને ખ્યાલ આવે છે. એટલા માટે આ ખૂબ જ અગત્યની વિધિ છે. લોકોનો પ્રસિદ્ધ આવતીક આજના જનરલ સત્સંગમાં તો અંદાજે 5,500-6,000 જેવા મુમુક્ષો આવ્યા છે અને આવતીકાલે અમારી ગણતરી મુજબ અને જે રીતે જોઈ દેખાઈ રહ્યું છે એ મુજબ 6-7 હજાર માણસો આવશે અને 3-4 હજાર નવા મુમુક્ષો જ્ઞાનવિધિમાં ભાગ લેશે એવું અમને જણાઈ રહ્યું છે. રાજકોટના જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જીવનસાથી જૈન અપરિણિત યુવક યુવતી પરિચય મેળો 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600 જેટલા યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એજ્યુકેશન, જૈન સમાજના ચારે ફિરકાના છોકરાઓને જોએ હાયર એજ્યુકેશન લેવું છે એ જેઓ ફી એફોર્ડ નથી કરી શકતા એવા દરેક પરિવારને અમે લોકો લોન આપીએ છીએ અને જૈન જાગૃતિ સેન્ટરે આ પ્રોજેક્ટ છેલ્લા 10 વર્ષથી ચાલુ કર્યો છે. 10 લાખથી ચાલુ થયેલો પ્રોજેક્ટ આજે 60 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યો છે અને દર વર્ષે જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 1,000 બાળકોને 8 કરોડથી પણ વધુ રૂપિયાની લોન દર વર્ષે આપે છે અને આવી જ રીતે આજ સુધીમાં 10,000 બાળકોને 60 કરોડ રૂપિયાની લોન આપવામાં આવેલ છે અને ફક્ત અમેરિકામાં જ અમારા 1,800થી પણ વધારે બાળકો ભણે છે અને આવતા વર્ષે એટલે
જૂન 2019માં અમે ત્યાં જૈન વિદ્યાર્થીઓનું એલ્યુમિની બનાવવાના છે કે જેઓ આજે સક્ષમ થઈ ગયા છે અને હવે અમારા છોકરાઓ જે અમેરિકા જશે એને તેઓ સારી રીતે કાળજી લે અને એને આગળ ભણવા માટે અથવા આગળ બીજી કોઈ પણ જરૂરિયાત માટે સક્ષમ રહેશે. અને એવી જ રીતે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમારા હજારો બાળકો જે લોન લઈને ભણ્યા છે અને આજે એમાંથી સીએ, લોયર, એડવોકેટ, સોલિસિટર જે આજના સમાજની જરૂરિયાત છે. તો દરેકને આ સમૃદ્ધ સમાજને એટલી જ વિનંતી કે આજના જમાનામાં જો આગળ વધવું હોય તો એજ્યુકેશન સિવાય આનો કોઈ પર્યાય નથી. અને અમારી વેબસાઇટ છે jainjaguti.com આપણને બધી જ માહિતી મળી શકશે. થેન્ક યુ વેરી મચ. કેશોદની પ્રખ્યાત હોસ્પિટલ આવકારના સહયોગથી તેમજ રણછોડ રાયજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો અને ઓપરેશનનો નિદાન કેમ્પ અજાબ મુકામે રાખવામાં આવ્યો હતો. આ મહાકેમ્પમાં 600-700 દર્દીએ નિદાન કેમ્પમાં સેવા લીધી હતી, જેમાં આંખોના ઓપરેશન માટે 64 દર્દીઓને રાજકોટ રણછોડ રાયજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ તકે દાતાઓનું સન્માન જલારામ મંદિર કેશોદ દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પાલધર તાલુકાના દહાણુ નગરપાલિકા દ્વારા પહેલી જ વખત 112 દિવ્યાંગોને 112.85 લાખની મદદ કરવામાં આવી અને રૂરાણો રોડનું પણ નવીનીકરણ કામકાજ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ દહાણુ આગારનું પણ કામને મંજૂરી આપવામાં આવેલ છે. બધા કામો એક વર્ષમાં જ કરવામાં આવેલ છે, હજુ તો 4 વર્ષ બાકી છે તેમ નગર અધ્યક્ષ દ્વારા જાણવા મળ્યું હતું. બગસરાના મોટા મુંજાયાસર ગામે 3 દિવસમાં 60થી વધુ કુકડાના મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. પશુ ડોક્ટરોએ મૃતક કુકડાનું પીએમ કરતા શરદીનું ઇન્ફેક્શનના કારણે મૃત્યુ થયું હોવાનું ખુલવા પામ્યું હતું, જેથી બીમાર કુકડાઓને શરદીની દવાઓ આપીને સારવાર કરવામાં આવી હતી. મોટા મુંજાસર ખાતે મરઘા મરણ થયેલાની ફરિયાદ આવેલી હતી, જે અંગે મેં આજે બપોરના સવા ત્રણ વાગ્યા આજુબાજુ મેં સ્થળ તપાસ કરતા અને 2 મરઘાઓના મૃતદેહ મળેલા હતા, જેનું મેં પોસ્ટમોર્ટમ કરતા એમાં કોઈ ગંભીર બીમારી મળેલ નથી અને છતાં એના ઉપર આપણે એને જે બીમાર છે અને જે સારા છે એને કોઈ રોગ લાગુ ના પડે એના માટે પૂરેપૂરી સારવાર આપવામાં આવેલ છે, જે પશુ દવાખાના બગસરા તરફથી છે. મને આ દેવી પૂજક વિસ્તારમાં મુર્ગા મૃત્યુ પામે છે એવી ખબર પડતા મેં બગસરા પશુ ડૉક્ટર માળવિયા સાહેબને જાણ કરી હતી અને તાત્કાલિક દોડી આવ્યા હતા. આવી અને મુર્ગાને તપાસ કરી અને કીધું હતું કે એક શરદીનો ભાગ છે એને હિસાબે મૃત્યુ પામે છે તો એને સારવાર માટેની તમામ દવા આપેલી છે અને એનું કમ્પ્લીટ તરત એનું નિરીક્ષણ કરી અને તપાસ કરેલ છે અને સારી રીતે એનું કામ પણ કરેલ. કેશોદના નાની ધનસારીમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના સ્વામી પૂર્ણ સ્વરૂપદાસજીએ અમૃતવાણીથી હરિભક્તોને રસ્તરબોળ કર્યા હતા. હરિભક્તો, ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરના મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાજકોટમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ ખાતે તારીખ 2 અને 3 માર્ચના રોજ કિડ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હેલ્ધી બેબી કોમ્પિટિશન, કિડ્સ ફેશન શો, યંત્ર આર્ટિસ્ટ, કલર એન્ડ ડ્રોઈંગ કોમ્પિટિશન, ડાન્સ અને સિંગિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ વિગત આપવા માટે સ્કૂલના ટ્રસ્ટીઓએ અપ્તક મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા. Welcome one and all. We would like you all to welcome for the Rajkot Kids Festival, which is happening on the 2nd and the 3rd of March, right? So we would like you all to come down for the festival, wherein we have on the 2nd of March, 9 to 12, we have Healthy Baby Contest. Then from 3 to 6, we have the Fashion Show, Kids Fashion Show. On the 3rd of March, we have got Young Artists, which is a painting coloring competition. On the 3rd of March, 3 to 6, we have the dance and singing competition. Apart from that, a lot of laurels and gifts, hampers and certificates to be given away to all the children. We also have a small fun fair organized, wherein we'll have the caricature artists, balloon artists, coloring station, cupcake decoration, tattoo station, jumping castle, wall painting, and a lot of fun activities for all the children. So I'll request you all, jarur thi aavanu che tamne, and everybody is invited. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરિયા સિતવાળા ગામે પુત્રની 11મી પુણ્યતિથિના દિવસે પરિવાર બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજાયો હતો. તો આર્મીના 5 જવાનોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ ઉપસ્થિત રહીને દીકરીઓને સ્મૃતિપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ખુલ્લો પડેલો ગુજરાતનો દરિયાકાંઠો જોખમી, હાઈ એલર્ટ. ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આશંકાથી ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાઈ એલર્ટ અપાયું. દેશ વિરોધી ડેટા સોશિયલ મીડિયામાં શેર કરતા 100 વખત વિચારજો. ફાર્મા ક્ષેત્રે કામ કરતા 39 વર્ષીય વિજય પટેલની સાયબર ક્રાઇમને લઈ ધરપકડ. મહારાષ્ટ્રમાં કોયડો ઉકેલાયો, ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધનની સહમતિ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.